గుడ్ మార్నింగ్ విద్యార్థి మిత్రో, నేను శరద ప్రజాపా. ధోరణ సాతని అందర గుజరాతీ విషయ గుజరాతీ మిత్రో ఏకంగా దాని જે કાવ્ય છે એ પર પેલું કો જેનો નામ છે આજ આનંદ જે આત્મ કાવ્ય છે અને લોકગીત છે લોકગીત છે હંમેશા કોઈ એક વ્યક્તિ દ્વારા રચાયેલા ના હોય એક કરતા વધારે વ્યક્તિ છે એને મોઢે ગવાયેલા હોય તો તેનું મૂળ ક્યાં છે એ ખરેખર ખબર ના પડે કારણ કે લોકગીત છે એ વારંવાર લોકો દ્વારા ગવાતા હોય છે પણ કોણે લખેલું છે એ ખ્યાલ ના હોય જેમ કે કોઈ એક ગીત છે પિક્ચરમાં આવે થિયેટરની અંદર તો આપણે મેં જાણવા મળે પરંતુ એ ગીતનું મૂળ ક્યાં છે એ ખરેખર જાણવા મળતું નથી એને લોકગીત કહેવાય બરાબર તો આવા જ એક લોકગીત એની આપણે ચર્ચા કરી જે વરસાદની ઋતુ છે આજ આનંદ વરસાદની ઋતુ છે એનું વર્ણન કરે છે તો અહીંયા આપણે આધારકો જે કાર્ય છે અને એની જે સંસ્કૃતિ છે એની વિશે અભ્યાસ કર્યો હતો હવે એની શબ્દ સમજૂતી ઉત્તર દક્ષિણથી ઉત્તર અને દક્ષિણ દિશાથી ઉત્તર એટલે ઉત્તર દક્ષિણ એટલે દક્ષિણ બંને દિશાથી મોડિયા કસબી ફેંટા મોડિયો પેલો છે એટલે કે કસબી ફેંટા પેલ્યા છે એટલે કે તે ગામડાના ફેંટા ગામડાના લોકો છે એ માથા ઉપર એવું કપડું રાખી એને કસબી કહેવાય ધોરીડા બળદ ધોરીડા તળપદી ભાષામાં ધોરીડા એટલે બળદ કોટે એટલે કે ડોકે કોટે એટલે કે ડોકે તેની ડોકની અંદર એવી વાત છે ઘુઘર માળ ઘુઘરાની માળ ઘુઘર માળ એટલે કે ઘુઘરાની માળ બરાબર પછી છે વાવણિયા વાવણિયું નામનું એક સાધન છે જે આપણે વિજ્ઞાનમાં પણ ભણી ગયા છીએ એ વાવણિયું બીજ વાવવાના સાધન અથવા ઓરવિયે બીજ વાવવાનું જે સાધન છે એ અથવા ઓરવિયે સેરુ એટલે માળા અથવા હાર સેરુ એટલે માળા અથવા હાર લલાટ કપાળ લલાટ એટલે શું થાય કપાળ ઝારુ એટલે જુવાર ઝારુ એટલે કે જુવાર સરિતાની શેરુ નદીનો પ્રવાહ સરિતાની શેરુ એટલે કે નદીનો પ્રવાહ ગવરી એટલે કે ગાય ગવરી એટલે કે ગાય હવે અભ્યાસ નીચેના પ્રશ્નના ઉત્તર માટે સાચો ઉત્તર શોધી ક્રમશઃ તમે તેનું શું કરી શકો છો ક્રમશઃ તેનું ગાયન કરવાનું છે કારણ કે લોકોમાં આનંદ વ્યાપ્યો છે કારણ કે વરસાદ આકાશમાં વાદળો ઉમટ્યા છે ક આ કાવ્યમાં ધરતી ઓઢ્યા લીલા ચીરજો ધરતી લીલી છમ બની છે ખ ખેડૂતે ધોરીડાને તૈયાર કરે છે કારણ કે વરસાદ આવવાની તૈયારી છે ગ પેલામાં ખ બીજામાં ખ અને ત્રીજામાં ગ હવે પ્રશ્નના જવાબ આપવાના છે પ્રશ્ન નંબર બે એમાં પ્રશ્ન નંબર પેલો વરસાદ રહી છે તેવું સાના આધારે કહી શકાય કારણ કે વરસાદ આવવાની જે તૈયારી છે એમાં ઉત્તર અને દક્ષિણ દિશામાંથી વાદળો ઘેરાઈ રહ્યા છે એના આધારે કહી શકાય કે વરસાદ આવી રહ્યો છે ખેડૂત અને તેના બળદો શાનાથી શોભી રહ્યા છે ખેડૂતને રાખડી એટલે કે તેને રાખડી બાંધવામાં આવી છે એટલે કે એનું રક્ષણ કવચ બાંધવામાં આવ્યું છે દોરી જેવું અને જે ખેડૂત છે એને કુમકુમનો ટીકો કરવામાં આવે છે કુમકુમનો ચાંદો કરવામાં આવે છે તેવી રીતે તેમને શોભી રહ્યા છે વીરકો અને એમના બળદનું કલ્યાણ થાય તે માટે શું કરવામાં આવ્યું છે વીરકો અને તેના બળદનું કલ્યાણ થાય એના માટે આપણે અહીંયા ધોરીની ડોકે બાંધી રાખીને વીરને લલાટ કુમકુમનો ચાંદો બરાબર એવી રીતે વીરનો અને બળદનો કલ્યાણ થાય તેની માટે બળદને રાખડી અને વીરને કુમકુમનો ચાંદલો કરવામાં આવેલો છે બીજો પ્રશ્ન છે ખેડૂત અને એના બળદો શાનાથી શોભી રહ્યા છે એનો જવાબ છે ખેડૂતને માથે લીલા મોડિયા છે ખેડૂતને માથે લીલા મોડિયા છે અને ડોકે
બળદની લોકે ઘૂઘરાની માળા છે એવી રીતે શોભી રહ્યા છે. ચોથો પ્રશ્ન, વાવણિયાને કેવી રીતે સમજાય દીધું છે? તો વાવણિયા છે એમાં મોતીની શેરી એટલે મોતીની માળા અને હીરા ચડવામાં આવેલા છે અને હીરા ચડવામાં આવેલા છે. હવે છે સ્વાધ્યાય. શું છે સ્વાધ્યાય? આ ગીત આપણા મન આગળ કેટલાક અદ્ભુત દ્રશ્યો ખડા કરે છે. આવા ચાર દ્રશ્યોની યાદી કરો. આકાશ વાદળોથી ઘેરાયેલું છે, વીજળીના ચમકારા થાય છે, વાવણી માટે જતા બળદોને શણગારી લે છે. તો આવી જ રીતે ચાર વાક્યો છે. જો ખેડૂતોને માથે લીલા મોડિયા ધારણ કરેલા છે અને બળદ છે એની ઘૂઘર માળા છે, એની ઘૂઘરાની જે માળા છે એ વાગી રહી છે. પછી બીજું, જે ખેડૂત છે એ વીર વાવણીએ હીરલા ચડ્યા, એટલે કે ખેડૂત છે એ વાવણીઓ છે એને સરસ રીતે શણગારે છે અને મોતીડાની સેવ ફેંકે છે, એટલે કે જે બીજની હારમાળા એ વાવે છે. પછી રક્ષા માટે અથવા બેસ્ટ ઓફ લક આપણે કે એવી માટે જે બળદ છે એના ડોકે રાખડી બાંધેલી, રાખડી એટલે રક્ષણાત્મક કવચ છે, જે આપણે પણ રાખડીનો અર્થ ખબર છે આપણને. રક્ષાબંધનમાં રાખડી શા માટે બાંધે? રક્ષા માટે. અને વીરને કંકુમનો લલાટ, કંકુમનો ચાંદલો, એટલે કે વીરના કપાળે લડત કરવા જતા હોય એ રીતે એમને કુંકુમનો ચાંદલો કરવામાં આવે છે. અને લાશ વાવી ઝાડને વાવ્યા બાજરા ધરતી ઓઢ્યા લીલા છે. ઝાડને બાજરો વાવવામાં આવે છે અને તે લીલા છંફીને ખેતરમાં ઊભા હોય છે એવું દ્રશ્ય છે. સરિતાની શેરું ચાલે જોરમાં, ગૌરી તો ચાલે લીલા ઘાસ, એટલે કે નદીનો પ્રવાહ ખૂબ ઝડપથી વહે છે અને એનાથી જે ઘાસ ઉગે છે એ ગાયો ખૂબ પ્રેમથી ચડે છે. તો આવા બધા વાક્યો છે એ આની અંદર આવે. આવી અષાઢી બીજ એ વિષય પર 10-12 વાક્યો. અષાઢી બીજ આ કઈ ઋતુ માટે છે? અષાઢી બીજ નોર્મલી ચોમાસા દરમિયાન આવે, એની બધી માહિતી એકત્ર કરી એની વિશે તમારે લખવાનું છે. અને નીચેના શબ્દ માટે કાવ્યમાં કયા કયા શબ્દો વપરાયેલા છે? ઉત્તર તો ઉત્તર, દક્ષિણ તો દખણ, જુવાર તો ઝાર, પ્રવાહ તો શેરુ, ગાય તો ગબરી, બળદ તો ધોરિયા. બરાબર. તો મિત્રો આજે આપણે પાના નંબર 39 અને પાના નંબર 40 આ બી ઉપર આઠમો જે કાવ્ય છે એ પૂર્ણ કર્યું છે. અને એ આઠમા કાવ્યના જે મેં પ્રશ્ન જવાબ સ્વાધ્યાયના કાર્યક્રમ છે એ તમારે તમારી પાઠ્ય બુકમાં બંનેમાં એક એક વાર સુંદર અક્ષરે લખી નાખવાના છે. આ તમારું વાંચવું હોમવર્ક છે. બરાબર. તો હવે મળશું આવતા નેક્સ્ટ વિડીયોમાં મિત્રો. ત્યાર સુધી બધા ઘરે આપો, સુરક્ષિત રહો. થેન્ક યુ.